નમસ્કાર મિત્રો આજે સચ્ચાઈ પંડિત નેહરુની એનો બારમો મણકો આજે શનિવાર છઠ્ઠી જૂન બે હજાર ને વીસ અમારા એક મિત્ર ઉદય માહુરકર આમ તો બહુ જ મોટા ગજાના પત્રકાર ઇન્ડિયા ટુડેમાં એ રહ્યા ઘણો લાંબો સમય સુધી ગુજરાતમાં અને આજકાલ દિલ્હીમાં પણ છે એમના એક લેખ ને વાંચતા મને એનો ઉલ્લેખ કરવાનું આજે ખાસ મન થાય છે અને એ લખે છે કે નેમ બી વાઇપ્ડ આઉટ ફ્રોમ ઇન્ડિયન મેમરી પરહેપ્સ નોટ ભારતીયોના દિલો દિમાગમાંથી નેહરુના નામને ભૂસી નાખવાની જો કોશિશ થતી હોય તો એ ક્યારેય સફળ નથી થવાની એવી આ ઉદય માહોરકર જે વાત કરી રહ્યા છે એમણે સોળ પાંચ બે હજાર સોળના રોજ રાજસ્થાનના પાઠ્યપુસ્તકોમાંથી નેહરુના નામને મિટાવી દેવાની જે ઝુંબેશ ચાલેલી એ ઝુંબેશના અનુસંધાને આ લેખ લખેલો અને એનું શીર્ષક હતું કે ઇન્ડિયાઝ ફર્સ્ટ પીએમ વિલ રિટેન હિઝ હિસ્ટોરિકલ રેલેવન્સ

આ દેશ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જે સત્તર વરસ સુધી એમણે વડાપ્રધાન તરીકે કામ કર્યું અને ઓગણીસો ને છેતાલીસમાં એ વાઇસ અધ્યક્ષતાવાળી એ જે સરકાર બની એ સરકારમાં સપ્ટેમ્બર ઓગણીસો ને છેતાલીસથી એ વાઇસ પ્રેસિડેન્ટ હતા અને વિદેશ મંત્રી હતા એ વખતે મેમ્બર કહેવાતા હતા મેમ્બર એટલે મિનિસ્ટર્સ અને એ કામચલાઉ જે સરકાર હતી એ સરકારમાં નેહરુ સપ્ટેમ્બર ઓગણીસો ને છેતાલીસથી હતા અને પછી મૃત્યુ પર્યંત એ આ દેશના વડાપ્રધાન રહ્યા અને મેં કહ્યું એમ કે ભાઈ શ્રી ઉદય માહુરકર જે લખે છે એ એમણે ખૂબ સરસ એક પ્રસંગ પણ ટાંક્યો છે આજે આપણે છે ને નહેરુના યોગદાનના કેટલાક એની એમણે સ્થાપેલી સંસ્થાઓની વાત કરવાના છીએ પણ નહેરુના વ્યક્તિત્વના જે પાસાઓ છે ને ખાસ કરીને નહેરુના ટીકાકારો જ્યારે એ ખાસ મૂકે આપણી સામે આ ભાઈ ઉદય માહુરકર છે એ આ મૂળ સાવરકરવાદી પત્રકાર છે ઇન્ડિયા ટુડેની અંદર ઊંચા હોદ્દે છે ગુજરાતમાં પણ એ રહ્યા અને અત્યારે દિલ્હીમાં પણ એ પત્રકાર તરીકે કાર્યરત છે મારા બહુ જ અંગત મિત્ર પણ છે અને એ એક જે પ્રસંગ નોંધે છે એ પ્રસંગથી મારે આ મણકાની શરૂઆત કરવી છે મેં જે અગાઉ ઉલ્લેખ કર્યો કે નહેરુની યાદોને ભૂસી શકાય તો ન ભૂસી શકાય એક બીજી વાત એ લખે છે કે જી એમ બિરલા એમની નવી એમ્બેસેડર કાર જ્યારે આવી ત્યારે નેહરુને ભેટ આપવા માટે ગયા હતા નેરુ એ ભેટ સ્વીકારવાની એક શરત મૂકી રહ્યા હતા કે હું એક શરતે આ ભેટ સ્વીકારું મને ગમી એમ્બેસેડર કાર પણ જો મારે એના નાણાં ચૂકવવાના હોય તો એ ચૂકવીને જ હું આ તમારી ગાડી લઈ શકું બિરલા કે પણ હું તો ભેટ આપવા માટે આવ્યો છું તો કે ના એ ન ચાલે ખસી એમની ચણભણ ચાલી અને મારા મિત્ર ઉદય માહુરકર લખે છે કે એ એમ્બેસેડર કાર જે હતી એની કિંમતનો ચેક લખ્યો અને એમણે એ એમ્બેસેડર કાર રાખી લીધી આ નેહરુની વાત આવી સકારાત્મક વાતો તો ભાગ્યે જ આપણને સાંભળવા મળશે આજના સમયમાં અને એટલે જ આપણે દરેક મહાનુભાવની સચ્ચાઈની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બાબત આપણે જરૂર મૂકવી પડે અને એટલે જ આજે જે સંસ્થાઓની આપણે વાત કરવી છે જે નહેરુએ જે સંસ્થાઓની સ્થાપના કરી જેની પાયાભરણી કરી એ પાયાભરણી રૂપ સંસ્થાઓ જેના ઉપર આખા દેશના વિકાસની નીવ મૂકવામાં આવી એ સંસ્થાઓ કઈ કઈ હતી એના નામો થોડાક એના આપણે છે ને ઉલ્લેખ કરીએ તો પણ તમને સમજાશે કે સિત્તેર વર્ષમાં કાંઈ નથી થયું કાંઈ નથી થયું ના ડોલ પીટવામાં આવતા હોય ત્યારે એ પાયો કેટલો મજબૂત કરીને નેહરુ ગયા છે એ બાબત પણ આપણને સમજાશે મેં કહ્યું એમ કે આપણે નેહરુ પ્રત્યે અહોભાવ પણ નહીં અને હીન ભાવ પણ નહીં આપણે સચ્ચાઈ તથ્ય અને સત્ય અને સાચા ઇતિહાસને આપણે તમારી સામે મૂકવો છે યુવા પેઢી સામે મૂકવો છે જેથી છે ને જે ડીમડીમ વગાડવામાં આવે છે સતત ઢોલ પીટવામાં આવે છે કાન ફૂટી જાય એ એવા અવાજ કરવામાં આવે છે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવવામાં આવે છે અને જુઠ્ઠાણાઓની ભરમાર છે ત્યારે આપણે તથ્ય અને સત્યની વાત તો કરીશું જ થોડાક નામો મારે આ તબક્કે ઉલ્લેખવા છે અને એ વખતની પરિસ્થિતિ શું હતી એની પણ વાત કરવી છે થોડાક નામો લઈએ આપણે નેહરુએ ભાખરા નાંગલ ડેમ એ જ્યારે તૈયાર કરાયો ત્યારે એને આધુનિક ભારતના મંદિર સાથે સરખાયો એમણે માત્ર એને મંદિર નહીં એને મંદિર ગુરુદ્વારા મસ્જિદ એમને કહેવાનું પસંદ પડ્યું અને નહેરુ મોટા ડેમના સમર્થક હતા અને એમણે તેહરી ડેમ હિમાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો તેહરી ડેમ બાંધવાની પણ વાત કરી નર્મદા ડેમ બાંધવાની પણ વાત કરી અને એની સામે જે જે પર્યાવરણવાદીઓએ કે એન્ટી ડેમ જે મોટા ડેમ બાંધવાની જે આખી લોબીઝ કામ કરતી રહી એ છતાં એમણે આ પાયો નાખ્યો નર્મદા ડેમનું નામ નર્મદા ડેમ એટલે આપણે સરદાર સાહેબને નામે જે સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ છીએ એ સરદાર સાહેબને ભવ્યાતિ ભવ્ય અંજલિ એ આ નર્મદા યોજનામાં જો કોઈએ આપી હોય તો એ નહેરુએ આપી છે અને એનું એમાં વિલંબ થયો કારણ કે સરદાર સાહેબનું નામ હતું આવા જુઠ્ઠાણાઓ તમે સાંભળતા હશો સતત પણ એમાં છે ને આપણે બહુ પ્રભાવિત થવું નહીં કારણ કે મેં અગાઉ જેમ કહ્યું હતું એમ કે ભાઈ કાકાના સંસ્મરણો તમે વાંચો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કાકા જયદીપસિંહ બારિયા અને એચએમ પટેલ એ જ્યારે ગુજરાતમાં હિતેન્દ્રભાઈ એટલે કોંગ્રેસના મુખ્યમંત્રી હતા ત્યારે આ ત્રણેય વિરોધ પક્ષના સ્વતંત્ર પક્ષના નેતાઓ એ ભોપાલ ગયા હતા અને ભોપાલમાં એ વખતે સિક્સટી સેવનમાં સંયુક્ત વિધાયક દળની સરકાર હતી અને એ સંયુક્ત વિધાયક દળની સરકારમાં જનસંઘની બોલબાલા હતી મુખ્યમંત્રીએ ધમકી આપી હતી કે તમે ડેમ બાંધો ને અમે ડેમ તોડી નાખીશું અહીંયાથી લોકસેના મોકલીને આ વાતનો ઉલ્લેખ મારે એટલા માટે કરવો છે કે ગઈકાલ અને આજની વાતમાં આપણે છેને ક્યાં છીએ ઊભા છીએ એ આપણે સમજી લેવાની જરૂર છે પછી તો લવાદમાં પડ્યો અને એના જે કારણે વિલંબ થયા એની ભવિષ્યમાં ક્યારેક આપણે વિગતે ચર્ચા કરીશું પણ આજે આપણે આ ભાખરા નાંગલ ડેમ જે ઓગણીસો ને એકસઠ તેસઠમાં બંધાયો અને ત્યારે જ કેવી પરિસ્થિતિ હતી આપણી પરિસ્થિતિ એવી હતી કે આઝાદીના વખતે આપણે ખાવા અનાજ નહોતું આપણે સ્વાવલંબી નહોતા અને અમેરિકા જે અનાજ જે ઘઉં પશુઓને ખવડાવે દરિયામાં ફેંકી દે એ એ ઘઉં પીએલ ફોર એટી હેઠળ આપણે મંગાવીને આપણા લોકોના માટે એ આપવા પડતા હતા અને એ વખતે સ્વનિર્ભર થવાની કલ્પના એ નહેરુએ મૂકી હતી સ્વનિર્ભરના ઢોલ બહુ પીટાય છે પણ આ દેશને સ્વનિર્ભર કરવાની બાબતમાં નેહરુએ એ વખતે પહેલ કરી હતી નહેરુ તીન મૂર્તિમાં રહેતા હતા તીન મૂર્તિ એ તો ભવ્ય આખું કેમ્પસ છે સામાન્ય રીતે અત્યારે પણ ધારો કે વડાપ્રધાન એકવીસ એકર અથવા સત્યાવીસ એકરના વિશાળ પ્લોટમાં રહે છે વિશાળ જગ્યામાં રહે છે એ વખતે નહેરુ તીન મૂર્તિમાં રહેતા હતા અને નહેરુએ પોતાના એક કેમ્પસમાં ઘઉં વવડાવ્યા હતા રાષ્ટ્રપતિ ભવનમાં ઘઉં વવડાવ્યા હતા મંત્રીઓના બંગલાઓ જ્યાં હતા ત્યાં પણ છે ને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું કારણ કે અનાજ વધુ પેદા થવું જોઈએ એને માટેની એ ઝુંબેશ એમણે લીધી હતી કારણ કે દેશવાસીઓ માટે ખાવા માટે અનાજ પૂરતા પ્રમાણમાં નહોતું અને બીજા કોઈ પર નિર્ભર રહેવું એ પણ આપણને લાંબાઈ ગાળે નુકસાનકારક છે ભાખરા નાંગલ ડેમ થયો તો હરિયાળી થઈ ગ્રીન રેવોલ્યુશન ધીરે ધીરે દેશમાં એ આકાર લેવા માંડ્યું પણ પંજાબ એ છે ને ઘઉં પેદા કરનારું બહુ જ મોટું રાજ્ય બન્યું અને આજે પણ પંજાબ એ રીતે બહુ જ અગ્રેસર છે એટલે આ દીર્ઘદ્રષ્ટિવાળા નેતાઓની આ બધી જે યોજનાઓ એમના સ્વપ્નો અને એમણે ધારો કે ક્યાંક ક્યાંક ચૂક્યા પણ હશે પણ એમણે જે પાયાભરણી કરી એને કારણે ભારત એ મજબૂત પાયા ઉપર ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયા ત્યારથી ધીરે ધીરે એ સત્તર વર્ષ જ્યારે વડાપ્રધાન રહ્યા એ એમની વિકાસ યાત્રા શરૂ થઈ સિત્તેર વર્ષમાં કાંઈ ન કર્યું એના તમે છે ને બહુ જ સાંભળ્યા હશે ઉદ્ગારો પણ શું કર્યું એ તો સાંભળો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુરમાં સૌથી પહેલી એવી એક ઇન્ટરનેશનલ લેવલની એમઆઈટી મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકાની જે હતી એનાબર્ની એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ ખડગપુરમાં પહેલી નહેરુએ કરાવી અને એના પછી વિવિધ ઠેકાણે મદ્રાસમાં મુંબઈમાં આ બધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીસ કરવામાં આવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ્સ આઈઆઈએમ અમદાવાદનું નામ તો દુનિયાભરમાં જાણીતું છે એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ્સ એની શરૂઆત કોણે કરી તો નહેરુનું આ સ્વપ્ન હતું ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જે થઈ આપણે મેડિકલ સેવા માટેની એ પણ નહેરુનું જ યોગદાન છે આપણે ત્યાં ઘર આંગણે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એ કોનું યોગદાન નેહરુનું અને સારાભાઈ પરિવારનું અને એમાં તો નહેરુનો એક પત્ર પણ છે કે ગૌતમ સારાભાઈ અને એમના બેન ગીરાબેનને એનો યશ પણ આપે છે યશ આપવામાં નહેરુ ક્યારેય ચૂકતા નહોતા હું હું અને હું નહીં નેહરુના યુગમાં મને લાગે છે કે એમના વ્યાખ્યાનોમાં મેં હંમેશા જોયું નહેરુ સરકારે આ કર્યું નહેરુ સરકારે આ કર્યું એવું એ છે ને ક્યારેય નથી બોલતા એમણે કહ્યું ભારત સરકાર આ કરે છે ભારત સરકાર ભારત આ છે ને એનો એક ભાવ આવે છે ને તમે સમગ્ર પ્રજાને એની સાથે જોડી રહ્યા છો એટલે એની વાત આપણે કરીએ કંડલા પોર્ટ કરાચી તો ગયું ભાગલાને કારણે તો કંડલા પેદા કર્યું કંડલા સ્થાપિત કર્યું ઓએનજીસી ની સ્થાપના કરી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કેટલાક લોકો હસતા હતા એ વખતે પણ ઓએનજીસી કેટલું વિરાટ એનું કામ છે દેશભરમાં અને દુનિયાભરમાં જેનું નામ છે અંતરિક્ષ માટે ઈસરો એટમિક એનર્જીના સંદર્ભમાં બી અને આ બધા એટલે કે એટમિક એનર્જી એટલે કે એ વખતે તો તમને ખ્યાલ હશે કે એટમિક રિએક્ટર સૌથી પહેલું એટમિક રિએક્ટર જે સ્થાપિત કરાયું એ અપ્સરા હતું અને રોકેટ જે છોડ્યું આપણે અંતરિક્ષ વિજ્ઞાનની વાત કરીએ તો રોકેટ છોડાયું ઓગણીસો ને ત્રેસઠમાં એ આપણા માટે બહુ જ ગૌરવવંતી વાત છે આપણે ઈસરોની ઉપલબ્ધિઓ અને આપણે આજે જે ગૌરવ લઈએ છીએ એ બાબત એનો પાયો છે ને ક્યાં ન ખાયો પ્લેનિંગ કમિશન અત્યારે આપણે એનું નામ બદલી નાખ્યું ઘણા બધાના નામ બદલાય છે પણ સ્થાપના કોણે કરી એ બધા વધારે મહત્ત્વનું છે એટલે આવી તો ઘણી બધી સંસ્થાઓને એની વાત કરીએ આપણે મને ખાસ કરીને ચંદીગઢ અને ભુવનેશ્વર જેવા એ પ્લેન સિટીઝની વાત એ એમની કલ્પના એની વાત એ પણ છે ને આપણે ભૂલી ન શકીએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ આઈસીએ આર એટમિક એનર્જી કમિશન કેટ કેટલાના નામ લઈ શકાય એવા મારી પાસે તો યાદી છે ને વિપુલ પ્રમાણમાં છે લોકશાહી ભારતમાં જ્યારે સ્થાપિત કરવાની છે એની પાયાભરણી કરવાની છે ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થાપિત થાય છે સરદાર સાહેબ છે વખતે એમની સાથે સરદાર અને નહેરુને તમે છૂટા ન પાડી શકો ગાંધી નહેરુ અને સરદાર એ ત્રિપુટી છે ને એક છે આપણે એકમેકને સામે મૂકવાની વાત કરીએ તો એ યોગ્ય નથી આજે આપણે એની પંચાત કરી શકીએ પણ એ વખતે એ લોકો મો પોતાના જુદા જુદા મત હોય તો પણ રાષ્ટ્રના હિતમાં એ હંમેશા સાથે ને સાથે હતા અને એટલા માટે જ હું ઘણી વખતે કહું છું કે કાશ્મીરના મુદ્દે પણ નહેરુ અને સરદાર સાથે ને સાથે હતા એની પણ હું વાત કરીશ કારણ કે એક મિત્રએ જે સવાલ પૂછ્યો છે એની હું મારે વાત કરવાની છે પણ એ આપણે આના અંતમાં વાત કરીશું નેહરુએ હિન્દુસ્તાન મશીન ટૂલ્સની જે વાત કરી અને ઘડિયાળોનું ઉત્પાદન કરવાની વાત કરી ત્યારે સિટીઝન્સ એટલે એચએમટી સિટીઝન એ પાંચસો પુરુષો થકી તૈયાર થઈ અને ત્રણસો મહિલાઓએ સુજાતા બ્રાન્ડ કરી આપણી પાસે શું હતું એટલે ઓગણીસો એકસઠમાં એની જ્યારે શરૂઆત થઈ અને સૌથી પહેલી બેચ જે વોચિસ કાડા ઘડિયાળની જે હતી એ આઠસોની એ બેચ હતી એમ કહીએ તો ચાલે એમાં પાંચસો પુરુષોએ માટેની તૈયાર થયેલી પુરુષો દ્વારા તૈયાર થયેલી એચએમટી સિટીઝન બ્રાન્ડ અને ત્રણસો મહિલાઓ દ્વારા થયેલી સુજાતા બ્રાન્ડ એની વાત છે અને એ વખતે જે તાલીમ માટે જ્યાં 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 મોકલવાના હતા સ્વિટ્ઝરલેન્ડ તો ઘડિયાળો માટે કાડા ઘડિયાળો માટે છે ને બહુ જાણીતો દેશ એટલે એ પણ બહુ જ મહત્ત્વનું હતું જ્યાં જ્યાં જે જે કાયદાઓ કરવાની જરૂર પડી ત્યાં એ કાયદાઓ કરવામાં આવ્યા આઈઆઈટી ખડગપુર માટે ઓગણીસો ને છપ્પનમાં સંસદમાં એના માટે ધારો કરવામાં આવ્યો અને નેશનલ સ્ટેટસની એ સંસ્થા ઊભી કરવામાં આવે છે અને લોકોનું સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ઊભું કરવાનું છે આપણે એની વાત હતી નેહરુ એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓગણીસોને સુડતાલીસમાં એની શરૂઆત કરી એ એના વડા રહ્યા અને છેક ઓગણીસોને ચોસઠ સુધી વડા રહ્યા નહેરુને સાયન્સ અને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ સાથેનો બહુ જ ગાઢ સંબંધ હતો કારણ ઓગણીસો ને દસમાં એ નેચરલ સાયન્સીસમાં સ્નાતક થયા હતા લંડનથી અને એમના વિષયો હતા કેમેસ્ટ્રી જીઓલોજી અને બોટની એટલે આ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને સાયન્સના ક્ષેત્રમાં જે એમણે જે યોગદાન કર્યું ડિફેન્સ પ્રોડક્શનની બાબત જ્યારે કરીએ એની અંદર સ્વાવલંબી થવા માટેનું આપણે છે ને મોસ્ટ કન્ડેમ મેન જેને કહીએ છીએ વીકે કૃષ્ણ મહેનન ઓગણીસો ને બાસઠનું યુદ્ધ ચીન સાથેનું યુદ્ધ એની 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 સઘડી ધારો કે જવાબદારી આપણે જેમને શિરે નાખીએ છીએ એ વી કે કૃષ્ણ મહેનન એમના ટોન અને એમ એમની એરોગન્સ અને એમણે લશ્કરી અધિકારીઓની સાથે જે પ્રકારે વર્તન કર્યું એ બધાને માટે પણ ડિફેન્સ પ્રોડક્શનમાં દેશને સ્વાવલંબી કરવાની બાબતમાં એ કૃષ્ણ મેનને બહુ જ પહેલ કરી હતી એ વખતે એની પાયણી બાસઠમાં તો એ પછી એમણે રાજીનામું આપવું પડેલું અને યશવંતરાવ ચવણ એ ડિફેન્સ મિનિસ્ટર થયા હતા સહ્યાદ્રી હિમાલયને બચાવવા માટે એમ કે આવે છે એવું એ વખતે ખાસ કહેવાતું હતું નેહરુની બીજી પણ જે ખાસ સંસ્થાઓની વાત આપણે કરીએ તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન સીએસઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એનએસએસઓ આ બધા ધારો કે મહાલનોબિસને એ બધા જે આંકડાશાસ્ત્રીઓ હતા એમના પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ એ અને અર્થશાસ્ત્રીઓને ભેગા કરીને પણ એમણે છે ને આ દેશના પાયાને મજબૂત કરવા માટે પંચવર્ષીય યોજનાઓને આગળ વધારવા માટે એ બધી આખી ગોઠવણું કરી ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતામાં એ આઈએસઆઈ એ એમણે શરૂ કરાવી ઓગણીસો ને પચાસમાં નહેરુએ પુપુલબેન મહેતા જયકર એટલે પુપુલબેન જયકર તરીકે જે જાણીતા એમને જ ને ઇન્વાઇટ કરીને ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ અને એક્સપોર્ટ કોર્પોરેશન એની પણ શરૂઆત કરાવી મને લાગે છે અનંત સુધી આપણે આ સંદર્ભમાં વાત કરી શકીએ એમ છીએ પણ મારે છે ને બીજી પણ એક વાત કરવી છે ઓગણીસો ને માં આપણે આઝાદ થયા ત્યારે આપણા ત્યાં આપણી જે આર્થિક અવસ્થા હતી અને જે આપણી માથાદીત આવક હતી એ કેટલી હતી એની વાત મારે કરવી પડે અને એને માટે અમારા ઇન્ડિયન એક્સપ્રેસના જૂના જોગી જૂના સાથી એવા સ્મૃતિ કોપિકરના એક લેખનો મારે આ તબક્કે આધાર લેવો પડે છે ને એમણે બહુ સરસ પંદર ઓગસ્ટ બે હજારને સત્તરના એ લેખ લખેલો છે એના આધારે હું એટલું કહી શકું ને એ આંકડાઓ પણ એમણે અધિકૃત પણે મેળવેલા છે સોર્સ મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ જે મૂકવામાં આવ્યા છે સંસદમાં જે આંકડાઓ મૂકવામાં આવ્યા છે એના એટલે એણે જે ગ્રાફ્સ પણ તૈયાર કર્યા છે એમાં ઓગણીસો ને સુડતાલીસ અડતાલીસમાં દરેક ભારતીયની માથાદીઠ આવક કેટલી તો એ આવક છે ફોલ્ડ યર બ્રેથ બસોને સુડતાલીસ રૂપિયા બે હજારને માં અગિયાર બારમાં એ માથાદીઠ આવક થઈ 64,316 મારી પાસે એ ગ્રાફ છે અને આ ડાટા છે એ ઓફિશિયલ ડાટા છે 1947 સુડતાલીસમાં આપણી જે લિટરસી હતી એ કેટલી હતી તો એ દસ એવી જ કંઈક હતી અને ઓગણીસોને અરે બે હજારને એ વધીને ચુમોતેર ટકા થાય છે આ એમણે મને લાગે છે કે બેને જે સ્મૃતિ કોપી કરે જે સિત્તેર વર્ષમાં કાંઈ નથી થયું એના શીર્ષક હેઠળ જ આ બધું લખ્યું છે આ આંકડાઓ આપ્યા છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી આપણે જેને કહીએ છીએ એ ઓગણીસો પચાસ એકાવનમાં બે લાખ અગ્યાસી હજાર છસો ને અઢાર કરોડ હતી બે હજાર અગિયાર ને બારમાં બાવન લાખ સુડતાલીસ હજાર પાંચસો ત્રીસ કરોડ છે પ્રગતિ સધાઈ છે પ્રગતિ સધાઈ એ તો સ્વાભાવિક છે વિકાસ તો સતત ચાલતી પ્રક્રિયા છે લાઈફ એક્સપેક્ટન્સી એના ઓગણીસો સુડતાલીસમાં માણસ છે ને કેટલું જીવે તો બત્રીસ વર્ષ જીવે એ એની છે ને સરેરાશ આયુ ગણાતી હતી બે હજાર ને અગિયારમાં છાસઠ પોઈન્ટ નવ ટકા આપણી ભારતીયની એવરેજ એજ ગણાઈ હતી ઇન્ફન્ટ મોર્ટાલિટીની પણ વાત એમણે કરી છે ફૂડ પ્રોડક્શન તો બહુ જ સમજવા જેવું છે પચાસમાં બાવન મિલિયન ટન આપણી પાસે ફૂડ પ્રોડક્શન હતું અન્ન ઉત્પાદન જે વધીને બે માં 264.4 અગિયારમાં ટુ ફોર ફોર મિલિયન ટન થયું એટલે સતત વધતું રહ્યું એક્સપાન્શન ઓફ ઇકોનોમીની વાત પણ એ જ કરે છે બાકી બધું શહેરોની વાત કરે છે સુડતાલીસમાં આપણી પાસે પાંચ જ શહેરો હતા બે હજાર ને અગિયારમાં ત્રેપન શેરો થયા અને બાકી પણ ઘણી બધી વાત એમણે કરેલી છે પણ હું એના સંદર્ભમાં વધુ આંકડાઓમાં જતો નથી મારે એમ કહેવું છે કે ઓગણીસોને સુડતાલીસમાં આપણે આઝાદ થયા ત્યારે આપણી અવસ્થા કેવી હતી કે આપણી પાસે ઉત્પાદનો ઓછા હતા આપણી પાસે ખાવાના સાસા હતા આપણી પાસે છે ને આર્થિક સાધનો ટાંચા હતા અને એમાંથી ધીરે ધીરે આપણે છે ને પ્રગતિ સાધતા આવ્યા એટલે એને છે ને આપણે સ્વીકારવાની જરૂર તો ખરી કે નહેરુએ કાંઈ ન કર્યું એવું તો નથી હો આ સત્તાવાર આંકડાઓ છે પાછા ભારત સરકારના આંકડાઓ છે અને પાર્લામેન્ટમાં મુકાયેલા આંકડાઓ છે મને એક ભાઈએ વાત કરી હતી નટવર સિંહના એક પુસ્તકના સંદર્ભમાં એટલે એ પ્રશ્નના સંદર્ભમાં મારે થોડીક વાત કરવી હતી અને એ વાત એ છે કે ડિસિઝન ધ ડિસિઝન ટુ ગો ટુ ધ સિક્યોરિટી કાઉન્સિલ વોઝ નોટ નેહરુઝ એલોન મેં કહ્યું હતું અગાઉ પણ આ નટવર નટવરસિંહના સંદર્ભમાં નટવરસિંહની ધારો કે કોઈ વાતો એ કોંગ્રેસના હાઈકમાન્ડથી ખફા હોય અને પુત્રનું ભવિષ્ય છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોતા હોય ત્યારે છે ને એ કુંવર નટવર નટવરસિંહનું જે પુસ્તક આવે તો એની ઉપર કંઈક ને કંઈક અસર જરૂર થાય છે આપણે ગઈ વાત ગઈકાલે ગોડબોલેના પુસ્તકની પણ વાત કરી હતી પણ કેટલાક તથ્યો એવા હોય છે કે જેને આવા દુભાયેલા આત્માઓ પણ નકારી શકતા નથી અને એટલે જ એમણે આ જે જમ્મુ કાશ્મીરના મુદ્દે સિક્યોરિટી કાઉન્સ યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં જવાનો નહેરુનો નિર્ણય એ એમના એકલાનો નહોતો એવું પણ નટવરસિંહ લખે છે અને એ આ નટવરસિંહના લેખની જ હું વાત કરી રહ્યો છું અને નટવરસિંહ આ લેખ છે ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયો છે ચૌદ નવેમ્બર બે હજાર નવના રોજ ધ કેબિનેટ હેઝ કેબિનેટ અપ્રુવડ ધ કેબિનેટ મેમ્બર્સ ઇન્કલુડેડ સરદાર પટેલ ડોક્ટર બી આર આંબેડકર એન્ડ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આ વાત ભાઈશ્રીએ આપણને કરી છે એટલે આજે આમ તો મારે એક ખાસ જાહેરાત કરવાની છે અને એ જાહેરાત એ છે કે આવતીકાલનો જે મણકો છે એ મણકાની અંદર આપણે નહેરુની આદિવાસીઓ માટેની કેવી નીતિ હતી આદિવાસીઓ માટે કેવો ભાવ ધરાવતા હતા એ વાત મારે કરવાની છે એટલે આવતીકાલનો મણકો એ આદિવાસી સમાજને સમર્પિત છે પંડિત નહેરુની આદિવાસીઓ માટેની શું ભૂમિકા હતી એની તમે રાહ જરૂર જોશો જ મને ખાતરી છે પણ સાથે સાથે આવતા દિવસોમાં કેવા કેવા મહાનુભાવોની આપણે વાત કરવાના છીએ અલગ અલગ મણકા કરવાના છીએ આ સચ્ચાઈ શ્રેણીમાં કેવા કેવા વ્યક્તિત્વોના નામ આપણે સામેલ કરવાના છીએ એની થોડીક ઝલક હું આપી દેવા માગું છું અને આ બધા મહાનુભાવો વિશે મારે કોઈ પરિચય આપવાની જરૂર નથી પણ હું એ આપની સામે મૂકવા માગું છું કેટલાક મિત્રોએ પૂછ્યું છે કે કયા કયા મહાનુભાવોના આવશે વીર વિઠ્ઠલભાઈ પટેલ

भाईलाल दयाभाई पटेल એટલે કે ભાઈ કાકા મહાદવ સદાશીવ ગોળવલકર એટલે કે ગુરુજી યુએન દેબર જ્યોતિબસુ ઈ ઈએમએસ નમુદ્રી પાદ કોમરેડ શ્રીપાત અમૃત ડાંગે સરદાર ભગતસિંહ ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે инду चाचा लाला लाजपत राय લોકમાન તીડક ખાન અબ્દુલ ગફાર ખાન જયપાલસિંહ મુંડા બિરસા મુંડા જગજીવન રામ ગાઈડીનીલ્યુ લક્ષ્મણ નાયક ટન્ટ્યાભીલ ગુંડાધુર રૂપસિંહ નાયક ગોવિંદ ગુરુ ગોવિંદ ગુરુ વણઝારા હતા પણ એ આદિવાસીઓને માટે એ આશીર્વાદ રૂપ હતા એટલે એમના નામે ગુજરાતમાં એક યુનિવર્સિટી પણ થઈ છે એટલે આવા અને આ માત્ર આ યાદી એ પૂરી યાદી નથી આપણે એમાં નામોનું ઉમેરણ કરીશું કેટલાક મિત્રોએ કહ્યું છે કે મહાત્મા ગાંધી વિશે પણ તમે સચ્ચાઈ મહાત્મા ગાંધીની શ્રેણી કરો પણ મને લાગે છે કે મહાત્મા ગાંધી વિશે કરવી એ કે નહીં કારણ કે મહાત્મા ગાંધી એ આ બધા જે વ્યક્તિત્વો છે એની ક્યાંક ને ક્યાંક એમને મહાત્મા ગાંધીની અસર છે જ છે એટલે મને લાગે છે કે મહાત્મા ગાંધીના સંદર્ભમાં આપણે અલગ શ્રેણી કરવી એના કરતાં આપણે બીજા વ્યક્તિત્વ કારણ કે મહાત્મા ગાંધીને નોબેલ પ્રાઇઝ તો ચાર ચાર વાર નોમિનેટ થયા છતાં ન મળ્યું સરદાર પટેલને ભારત રત્ન કેમ મોડો મળ્યો તો મહાત્મા ગાંધીને ભારત રત્ન આપ્યો હતો ભાઈ એટલે ભારત રત્ન મળે તો જ મોટો કહેવાય માણા આ રાજકારણમાંથી આપણે બહાર આવી જવું જોઈએ અને એટલે જ આપણે સચ્ચાઈ શ્રેણીમાં આપણે બિંદાસ્ત અમુક વાતો કરીશું અને તથ્યો અને સત્યોને ઉજાગર કરીશું મળીશું આવતીકાલે આદિવાસીઓ વિશે પંડિત નહેરુની શું ભૂમિકા હતી એની વાત કરવા માટે નમસ્કાર